હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રોસેસ ભણતા હતા ભાષાંતરની, ટ્રાન્સલેશન પ્રક્રિયા જે અધૂરી હતી, જે આપણે આગળ આજે પૂરી કરવાના છીએ. સૌથી પહેલા જે ભાષાંતર પ્રક્રિયા માટે જરૂરી ઘટકો અને પ્રારંભ નામનો તબક્કો જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે એ તબક્કો રિવાઇઝ કરી અને ફરીથી આપણે આખી પ્રોસેસ જે છે ટૂંકમાં પાછો સમજવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા આગળ કીધું એ પ્રમાણે ભાષાંતરની પ્રક્રિયા જે છે એના મુખ્ય ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો જે આપણે આગળના લેક્ચરમાં ભણાય છે પ્રારંભ. પ્રારંભ તબક્કા જે છે એમાં શેની જરૂર પડશે, તો આગળ સૌથી પહેલા મેઇન જે જરૂરી ઘટક કીધો તો પ્રારંભ તબક્કો થાય પહેલા જરૂર પડે PR અને 4G. જેના માટે બીજું નામ હતું એમિનો એસાઇડ TRNA, એટલે કે TRNA નું એમિનો એસાઇલેશન. સૌથી પહેલા શક્તિના સ્ત્રોત તરીકે બરાબર પેપ્ટાઇડ બંધ બનાવવા માટે જે શક્તિ જરૂર પડશે કોના દ્વારા મળશે, એ મળશે TRNA ચાર્જિંગ દ્વારા અથવા તો TRNA એમિનો એસાઇલેશન દ્વારા. બીજો પ્રારંભ તબક્કો જે છે એમાં જરૂરી ઘટક છે પ્રારંભિક TRNA. પ્રારંભિક TRNA કયો હોય? જે TRNA પ્રક્રિયાની શરૂઆત કરે એને પ્રારંભિક TRNA કહેવાય. એટલે આ TRNA કયા પ્રકારના એમિનો એસિડ સાથે જોડાયેલો હોય? તે મોટા ભાગે હોય FMET TRNA. આગળ આના વિશે આપણે વાત કરેલ હતી કે જે TRNA મિથિયોનિન નામના એમિનો એસિડ સાથે જોડાયેલો હોય બરાબર, ત્યાંથી તે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય. હવે કેમ મિથિયોનિન જ જે છે જોડાયેલો છે? તો મિથિયોનિન ને જોડાવાની સાથે સાથે ત્રીજી બાબત અહીંથી ખબર પડી જાય કે પ્રારંભ કરવા માટે જરૂર પડશે પ્રારંભિક સંકેત, પ્રારંભિક જનીન સંકેત. પ્રારંભિક જનીન સંકેત તરીકે કયો સંકેત ઉપયોગી છે? તેના માટે સૌથી અગત્યનો સંકેત છે AUG, મતલબ mRNA નો એવો ક્રમ બરાબર કે જ્યાં AUG આવતો હોય ત્યાંથી જ પ્રોટીન સંશ્લેષણ જે છે એની શરૂઆત થાય. તો જ્યાં સુધી AUG ન આવે એ ત્યાં સુધીનો ક્રમ કયો કહેવાય? એના માટે આપણે આગળ જે છે ચર્ચા કરી હતી કે જ્યાં સુધી AUG ન આવે ત્યાં સુધીનો ક્રમ કહેવાય UPRS. PRS એટલે ભાષાંતર રહિત વિસ્તાર. એટલે આખા ભાગ જે છે ઇંગ્લિશમાં નામ આવડે બધું અનટ્રાન્સલેટેડ રિજિયન, જેનું ટ્રાન્સલેશન થવાનું નથી બરાબર એવા ભાગ એને નામ આપ્યું UTRS. આપણે આકૃતિ દ્વારા આપણા બધા ભાગ જે છે આગળ સમજીએ. UTRS માં આપણું ટૂંકમાં કીધું હતું બે ભાગના UTRS હોય, જે mRNA પર હોય એમાં ફિફ્થ છેડો હોય. જે પાંચમો છેડો છે ત્યાં કયો ભાગ? તો કે AUG ની પહેલાનો ક્રમ, જે mRNA ક્રમમાં પ્રારંભિક સંકેત આવતો AUG પહેલાનો ક્રમ હોય એ પણ UTR કહેવાય. અને ત્રીજા છેડા પર કે જ્યાં ત્રીજો છેડો છે mRNA માં ત્યાં સમાપ્તિ સંકેત. સમાપ્તિ સંકેત જે છે કયા કયા છે? તો UAA, UAG અથવા UGA ની પછીનો ક્રમ. આ ત્રણ માંથી કોઈ પણ એક સંકેત આવે ને એના પછીનો ક્રમ હોય બરાબર એ UTR તરીકે ઓળખી શકાય બરાબર. હવે શરૂઆત થાય છે પહેલો જે TRNA લઈને આવશે બરાબર, એ TRNA હશે મિથિયોનિન સાથે જોડાયેલો એટલે ત્યાંથી જે છે કે પ્રક્રિયાની શરૂઆત થશે. હવે એના પછીનો તબક્કો જે છે આપણે જે ભણવાના છે એ આકૃતિ દ્વારા સાથે સમજતા જઈએ. બીજો ભાગ છે પ્રલંબન. પ્રલંબન નો મતલબ કઈ રીતે એક પછી એક એમિનો એસિડ જે છે આવતા જશે અને પ્રલંબનની પ્રક્રિયા જે છે કઈ રીતે થાય? તો એના માટે સૌથી પહેલી પ્રક્રિયા પ્રલંબન mRNA પર ચોક્કસ ક્રમ મુજબ TRNA ના અણુઓ એમિનો એસિડ ને લાવીને ગોઠવાય છે એક પછી એક એમિનો એસિડ ગોઠવાઈને રિબોઝોમ પાંચમાંથી ત્રીજા છેડા તરફ ક્રમશઃ ખસે છે. આખી પ્રક્રિયા જે છે બરાબર એને આકૃતિ પ્રમાણે સમજી લેજો. તો
आकृति यहाँ दर्शाई आकृति टेक्सबुक टेक्सबुक आपेली है जे भाग पे दर्शाला प्रक्रिया समझाई दो प्रारंभिक टीआरएनए कोने कही सकते तो टीआरएनए एवो के जेना नीचेना छेड़ाना भागे अहीं से मिथियोनिन एमिनो एसिड त्रीजा छेड़ा पर ज्यां मिथियोनिन जोड़ायो होय अने नीचेनो भाग जे छे ई आवेलो होय प्रतिसंकेत સૌથી પહેલો ટીઆરએનએ કે જે પ્રોટીસિલેશન ની શરૂઆત કરે બરાબર ઈ મિથિયોનિન ને લઈને આવશે મિથિયોનિન ને લઈને આવે છે એટલે સ્વાભાવિક છે કે એમઆરએનએ પરનો મિથિયોનિન માટેનો જનીન સંકેત કયો છે તો જનીન સંકેત છે એયુજી આ જે છે 523 આ છે જનીન સંકેત યાદ રાખવાનું છે જનીન સંકેત એયુજી માટેનો મિથિયોનિન માટેનો ક્રમ છે એયુજી તો સ્વાભાવિક છે કે એની સામેનો પ્રતિસંકેત ક્રમ કયો હશે એની સામેનો વિરુદ્ધ પૂરક ક્રમ UAC આ બંને એકબીજા સાથે મેચ થાય તો તે પ્રક્રિયાની શરૂઆત થશે એટલે સૌથી પહેલો બરાબર તમારે યાદ રાખવાનું છે કે મિથિયોનિન વાળો ટીઆરએનએ એમઆરએનએ પર કયા ક્રમ પર ગોઠવાય એટલે આ ક્રમે જ ગોઠવાશે ક્રમનું નામ છે એયુજી અને એયુજી સાથે જ શું ગોઠવાય છે કારણ કે ટીઆરએનએ માં જ્યાં મિથિયોનિન જોડાયેલો છે ઈ ટીઆરએનએ માં ફરજિયાત એક પ્રતિસંકેત કોઈ કયો હોય UAC તો UAC અને AUG તમે જોશો તો એકબીજાના પૂરક છે મતલબ કે એકબીજાને બંધ બેસે તો જ આ પ્રક્રિયાની શરૂઆત થાય અને આટલી ચોક્કસ પ્રણાલી જે છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભૂલ ના પડે એના માટે જે છે આવી રીતે ગોઠવણી કરેલી હોય મતલબ પહેલા જનીન સંકેત વાંચે ટીઆરએનએ પછી ટીઆરએનએ એનો પૂરક પ્રતિસંકેત ત્યાંની સાથે ગોઠવાય અને જે જનીન સંકેતને લાગુ પડતો હોય એવો એમિનો એસિડ ત્યાં જોડાયેલો હોય ત્રીજા છેડા સાથે આમ એક 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 ટીઆરએનએ જે છે ચોક્કસ એમિનો એસિડને લઈને એમઆરએનએ પર ગોઠવાતા જાય બરાબર એટલે સૌથી પહેલી બાબત શરૂઆત થશે એયુજી થી હવે એયુજી થી શરૂઆત થશે તેનો આગળનો ક્રમ કયો તો આગળ કીધું પ્રમાણે જો આગળ દર્શાવ્યું છે પ્રમાણે કે જે એયુજી ની પહેલાનો ક્રમ આ જે બધો ક્રમ છે એ શું થશે યુટીઆરએસ અનટ્રાન્સલેટેડ રીજન આ શરૂઆતનો ભાગ કે જે ભાગનું કોઈ પણ ભાષાંતર થવા નથી પાંચમા છેડા પર એયુજી ની પહેલાનો ક્રમ આ બધો ક્રમ કહેવાય યુટીઆર શરૂઆત થઈ ગઈ પછી એક 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 ત્રણ ત્રણ આંકડાના કન્ટિન્યુઅસ જો વચ્ચે કે ગેપ રાખવાનો નથી કારણ કે ક્રમ સતત વંચાય છે વચ્ચે કોઈ ગેપ હોય નહીં ત્રણ ત્રણ આંકડાના જનીન સંકેત એક એક ઓળખતા જાય ઈ પ્રમાણે એક એક ટીઆરએનએ ગોઠવાતા જાય બરાબર ઉદાહરણમાં આપ્યું છે પ્રમાણે જોઈ લો દાખલા તરીકે એક ટીઆરએનએ રિબોઝોમ પર ચોક્કસ એમિનો એસિડ લઈને આવે છે આ ટીઆરએનએ જે છે એમિનો એસિડ આપેલું છે એએસએન મતલબ થશે એસ્પરજીન નામનો એમિનો એસિડ ટીઆરએનએ જે છે લઈને આવે છે ઈ એએયુ ક્રમે જોડાશે શું કામ એવું કારણ કે એએયુ જે જનીન સંકેત છે ઈ માત્ર ને માત્ર એસ્પરજીન માટેનો જ હોય હવે એસ્પરજીન વાળો ભાગ આ સ્થાને શું કામ જોડાય તો ઈ જોડાવા માટેનું કારણ શું થશે તો કે જ્યાં એએયુ છે ત્યાં એની સામેના ટીઆરએનએ માં એની વિરુદ્ધ ક્રમ આવતો હશે જે એનો પ્રતિસંકેત છે આ પ્રતિસંકેત કયો થશે જો જે પ્રતિસંકેત છે યુયુએ જે એકબીજા સાથે પૂરક હોય એટલે ટીઆરએનએ પર ચોક્કસ પ્રતિસંકેત હોય
અને આ જે ભાગ જે છે એ AU ઈ શું થશે તો કે mRNA પર આવેલ ચોક્કસ જનીન સંકેત જેમાં ભૂલ ન પડે એના માટે પહેલા જનીન સંકેતને વાંચે પછી એની સાથે બંધ બેસે એવો પ્રતિસંકેત હોય ને પ્રતિસંકેત પ્રમાણે એમાં એક એક એમિનો એસિડ હોય એક એમિનો એસિડ ગોઠવાઈ ગયો એટલે તરત રિબોઝોમ આગળ પાસે રિબોઝોમ આગળ પાસે એટલે પછીનો ક્રમ હોય ત્યાં બીજો એમિનો એસિડ ગોઠવાશે આ જે ક્રમ આવતો હોય એ પ્રમાણે એટલે આમાં ટેક્સ્ટબુક પ્રમાણે જો તમને ત્રણ ક્રમ દર્શાવે છે GCA GUU એ પ્રમાણે સામે આ પ્રતિસંકેત છે એટલે પ્રતિસંકેતની સાથે tRNA ચોક્કસ એમિનો એસિડ લઈને આવે એક એક ગોઠવાતા જાય જ્યારે બે tRNA અલગ અલગ એમિનો એસિડ ને લઈને ગોઠવાય અથવા સમાન પણ હોઈ શકે એ બંને વચ્ચે પછી એરો દર્શાવે છે જ્યારે જ્યારે tRNA આગળ ખસતા જાય ઉપરના એમિનો એસિડ એકબીજા સાથે ચોક્કસ બંધથી જોડાતા જાય એટલે ખાવું જોઈએ કે બંધ કયો હોય બે એમિનો એસિડ વચ્ચે આ જે બનતો બંધ હોય એ બંધનું નામ થશે પેપ્ટાઇડ બંધ અને પેપ્ટાઇડ બંધ માટે ઊર્જા કોણ આપે તો ખુદ tRNA જેના માટે તમે કીધું tRNA નું ચાર્જિંગ એમિનો એસિડ tRNA જ્યારે એમિનો એસિડ થી જોડ્યો તો ત્યારે એમાં ઊર્જા સંગ્રહ થઈ હતી હવે tRNA જો મુક્ત થાય ઉપરથી બધા એમિનો એસિડ જુદા પડતા જશે મુક્ત થતો tRNA જુદો થતો જશે અને આ રીતે ઊર્જા બધી પેપ્ટાઇડ બંધમાં સંગ્રહ થતી જશે એક 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 એમિનો એસિડ ગોઠવાતા જશે એ કઈ રીતે કયા ક્રમમાં ગોઠવાશે તેનો ક્રમ થશે અહીંયા mRNA પર આવેલ જે છે ચોક્કસ જનીન સંકેત મુજબ હવે આ જે આખી પ્રક્રિયા છે ચોક્કસ tRNA પહેલા લાવો અહીંયા જો તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે પહેલા tRNA આવે છે એમિનો એસિડ છે મતલબ કે એમિનો એસિડને લઈને આવે છે એની સાથે એમિનો એસિડ જોડાયેલો છે અને આને ચાર્જિંગ ઓફ tRNA પણ કહી શકાય જ્યારે મુક્ત થાય છે ત્યારે જો ખાલી મુક્ત tRNA નો મતલબ ઉપર કોઈ એમિનો એસિડ નથી tRNA જે છે સ્વતંત્ર થઈને જુદો પડી જાય આ બધા એમિનો એસિડ ક્યાં જાય છે તો કે ઉપર ચોક્કસ ક્રમમાં ગોઠવાતા જાય અને ઈ ક્રમ દ્વારા નિર્માણ પામતી પોલીપેપ્ટાઇડ શૃંખલા આમ આખી શૃંખલા ધીમે ધીમે નિર્માણ પામતી જાય એટલે કે આમાં જે જે ક્રમ આવતા હોય એમિનો એસિડના એ એમિનો એસિડ કયા પ્રમાણે આવશે તો કે જે જે આમાં જનીન સંકેત આવતો હોય ક્રમમાં એ મુજબ એક 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 ગોઠવાતા જાય અને આ રીતે પ્રોટીન જે છે એની લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય હવે આખી પ્રક્રિયા થઈ ગઈ પ્રલંબન એટલે કે પ્રલંબન જે છે અહીંયા આપણે કીધું કે પ્રલંબન તબક્કામાં એમિનો એસિડને લાવી અને પાંચમાંથી ત્રીજા છેડા તરફ જે છે આગળ ગોઠવતું જવાનું બરાબર એ પ્રલંબન આખી પ્રક્રિયા થઈ હવે આવું ચાલે ક્યાં સુધી તો ત્રીજો મેઇન જે છે તબક્કો છે જે આખી પ્રક્રિયાની સમાપ્તિ દર્શાવે છે ત્રીજું સ્ટેપ છે સમાપ્તિ મતલબ કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે તો એના માટે જરૂર પડશે સમાપ્તિ સંકેતો આગળ આવી ગયું કે કેટલાક જનીન સંકેતો એવા છે સમાપ્તિ સંકેતો અર્થહીન સંકેતો અથવા એનું બીજું નામ છે નોનસેન્સ સંકેતો નોનસેન્સ કોડ ત્રણ સંકેતો એવા છે કે જેનો કોઈ અર્થ નથી અર્થ નથી મતલબ કે કોઈ પણ એમિનો એસિડ માટેના નથી કયા કયા UAA UAG અને UGA ખાસ યાદ રાખવાના છે આ ત્રણે ત્રણ સંકેતો એવા છે કે આવો સંકેત જ્યારે mRNA પર આવે ત્યારે ખાલી એમાં કોઈ tRNA જોડાવાનું નથી કારણ કે આના માટેના કોઈ tRNA જ નથી અને ખાસ યાદ રાખજો કે આના માટેના કોઈ પ્રતિસંકેત પણ ન હોય બધાના પ્રતિસંકેત હોય પણ આ ત્રણના નહીં હોય કારણ કે આ ત્રણ એવા જનીન સંકેતો છે જેનો કોઈ અર્થ નથી એટલે જો આકૃતિમાં ફરીથી સમજીએ આખી શૃંખલા આખી આખો જે છે mRNA નો ભાગ જે છે એમાં જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી હોય ક્યાં સુધી ચાલશે તો તમે જોશો તો વચ્ચે એક ક્રમ છે UAG એ શું છે તો સમાપ્તિ સંકેત બરાબર ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે નથી પણ મેં સમજાવવા માટે વચ્ચે એક લીધેલો છે ક્રમ આવું કન્ટિન્યુઅસ ક્યાં સુધી ચાલતું રહેશે ક્યાં સુધી આ tRNA ગોઠવાતા રહેશે જ્યાં સુધી ત્રણમાંથી કોઈ પણ એક સમાપ્તિ સંકેત ન આવે જો જેમ કે એક સમાપ્તિ સંકેત આવી ગયો UAG તો UAG ની સાથે કોઈ tRNA ગોઠવાય નહીં કારણ કે એનો કોઈ tRNA જ નથી મતલબ કે આ પ્રોટીન સંશ્લેષણ ની પ્રક્રિયા જે શૃંખલા બનતી હતી એક શૃંખલા આખી પૂરી થઈને નીકળી જશે હવે અહીં સુધી તો ભાગ જે છે પ્રોટીન સંશ્લેષણ ની પ્રક્રિયા પૂરી થઈ તો એની પછીનો ભાગ કયો તો જો ફરીથી આગળ એ પ્રમાણે સમાપ્તિ સંકેત પછીનો ત્રીજા છેડા પરનો ભાગ એ પણ ઓળખાય UTR આ બાજુ લખ્યું તો UTR પાંચમા છેડે પણ UTR હોય અને ત્રીજા છેડે પણ UTR હોય તફાવત શું છે પ્રારંભિક સંકેતનો પહેલાનો ક્રમ UTR કહેવાય અને
ત્રીજા છેડે જે છે સમાપ્તિ સંકેત પછીનો ક્રમ યુટીઆર કહેવાય મતલબ કે પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેત વચ્ચેનો ગાળો જ ખાલી પ્રોટીન બનાવવા માટેનો હોય બરાબર એના બે બાજુના છેડા ખાલી ને સ્થિરતા આપે સ્થાયિત્વ આપે એમઆરએનએ જે છે માહિતી છે માહિતીને જાળવી રાખે અને બંધારણ જે છે એને સ્થિરતા આપવાનું બંને છેડા કરે એ યુટીઆરનું કાર્યક્રમ હોય તો શું ગણી શકાય તો કે એને સ્થાયિત્વ પૂરું પાડે અને ચોક્કસ ક્રમ જે છે એને તૂટતો અટકાવે એ બંને કાર્ય બંને છેડાનું થશે યુટીઆર બરાબર એટલે આ રીતે ત્રણે ત્રણ તબક્કા પૂરા થાય બરાબર ત્રણે ત્રણ તબક્કા વાળા ભાગ જે છે એમાં પ્રારંભિક સંકેત છે એ જ રીતે સમાપ્તિ સંકેતમાં સમાપ્તિ સંકેત કયા કયા છે યાદ રાખવાના છે ત્રણ સમાપ્તિ સંકેત UAA UAG અને UGK આ ત્રણ સંકેતો એવા છે જેના કોઈ પ્રતિસંકેત નથી એટલે અહીં લખું છું સમાપ્તિ સંકેતના કોઈ પ્રતિસંકેતો હોતા નથી અને આ ત્રણ સમાપ્તિ સંકેત જે છે બરાબર એના નામ ખાલી યાદ રાખવાના છે એના પછી કોઈ ભાષાંતર જે છે પ્રક્રિયા થતી નથી હવે નવું ભાષાંતર પ્રક્રિયા ક્યારે ચાલુ થશે તો કે જ્યારે નવું આરએનએ આવશે એમઆરએનએ નવા એમઆરએનએ માં પહેલેથી જ્યાં એયુજી શરૂઆત થાય બરાબર પછીની પ્રક્રિયાની શરૂઆત થશે હવે બીજું સમાપ્તિ થઈ ગયા પછી જે પ્રોટીન નિર્માણ થાય દાખલા તરીકે કોઈ એક પોલીપેપ્ટાઇડ જે છે એનું સંશ્લેષણ થયું સંશ્લેષણ થયેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા આગળ કીધું તું કે જ્યારે પહેલો એમિનો એસિડ જોડાય એ પહેલા એમિનો એસિડ સાથે ઘણી વખત ફોર્મેલ સમૂહ જોડાયેલો હોય તો આ પ્રક્રિયા જે છે પૂરી કોણ કરશે તો કે જ્યારે પ્રક્રિયા જે છે એ સમાપ્તિ તરફ આવે ત્યારે એનો એક પેટા એકમ એની સાથે જોડાય સમાપક કારક જોડાય એટલે એમઆરએનએ જે છે એના પરથી આખા પ્રોટીનની માહિતી જે છે બની અને તેની જુદી પડી જશે અને જે પોલીપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ થઈ એમાં ફોર્માઇલ સમૂહનું કાર્ય હતું એને લોક રાખવાનું મતલબ ત્યાં સુધી આ પ્રોટીન કાર્ય ન કરી શકે બરાબર જે પ્રોટીન કાર્ય કરવું હોય એમાં અમુકમાં પહેલો મિથિયોનિન એમિનો એસિડ આખો નીકળી જાય ઘણી વખત એમિનો એસિડ આખો નીકળી જશે અથવા એમિનો એસિડ ન નીકળે તેનું ખાલી ફોર્માઇલ સમૂહ જુદું પડી જાય ફોર્માઇલ સમૂહ જુદું પડી ગયા પછીથી પ્રોટીન કાર્ય કરી શકે મતલબ આ પ્રોટીન બનતું હોય ત્યારે કાર્ય ન કરી શકે કાર્ય ક્યારે કરી શકે આખી શૃંખલા નીકળી ગયા પછી એનો ફોર્માઇલ સમૂહ નીકળી જાય તો જ એ સક્રિય પ્રોટીન જે છે તરીકે વર્તી શકે ત્યાં સુધી સક્રિય પ્રોટીન તરીકે વર્તી શકે નહીં બરાબર એટલે આ રીતે પ્રોટીન સિલેક્શનની જટિલ પ્રક્રિયા જેને આપણે બે અલગ અલગ તબક્કામાં વહેંચેલી છે એટલે એવું લાગે તો ફરીથી તમારે આગળનો લેક્ચર અને આ લેક્ચર બંને કમ્બાઈન કરીને એની માહિતી જે જોવાની છે અને ખાસ ટેક્સ્ટબુકમાં એક લાઈન આપેલી છે વચ્ચે કે આ બધી પ્રક્રિયા કરવા માટે ઘણી વખત આરએનએ ખુદ પણ એક ઉત્સેચક તરીકે વર્તે 23S RNA એવું આપેલું છે 23S RNA જે છે એ ઉત્સેચક તરીકે વર્તે આદિકોષકેન્દ્રીમાં જેને કહેવાય રિબોઝાઇમ રિબોઝોમ નથી જો યાદ રાખજો ખાસ રિબોઝાઇમ એટલે કે એવો ઉત્સેચક કે જેમાં ઉદ્દીપક તરીકે ઉત્સેચક તરીકે ન્યુક્લિક એસિડ વર્તો હોય એટલે ઉદાહરણ કયું છે 23S RNA 23S RNA કેવો RNA છે જે ઉત્સેચક તરીકે પ્રોટીન સિલેક્શનની પ્રક્રિયામાં વપરાય છે આદિકોષકેન્દ્રીમાં એક લાઈન આપેલી છે કૌંસમાં એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કયા પ્રકારનું આરએનએ ઉત્સેચક તરીકે વર્તે તેનું ઉદાહરણ આવશે 23S RNA બરાબર અને પ્રારંભિક એકમો કયા છે સમાપ્તિ સંકેતો જે છે કયા કયા છે આખી પ્રક્રિયા જે છે એમાં યુટીઆરની બધા શબ્દો આની સાથે યાદ રાખવાના છે બરાબર આના પછી જે સૌથી અગત્યનો પોઈન્ટ છે નેક્સ્ટમાં આપણો જે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ અને એને સંબંધિત બધા વૈજ્ઞાનિકો એ આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું.